એક ધાર્મિક ભાવના પણ આમાં સંકળાયેલી છે. આ જે ભસ્મ છે એનો પ્રયોગ પણ હું સામાન્ય રીતે આપણને ગુરુના આશીર્વાદ મળે, ભગવાનના આશીર્વાદ મળે એ ભાવનાથી આ ભસ્મનો પણ પ્રયોગ આમાં અમે કરી દીધો. તમે પણ, તમે જે પણ ધર્મમાં માનતા હોય એ ધર્મની ભાવનાથી બીજ રોપણ કરો, બીજમાં પ્રાણ પૂરો તો એ બીજ ઉગી નીકળે. પ્રાણ પૂરું થયું, રખિયા પણ લગાડી દીધી. હવે આ રીતે છાયામાં આને પોરું કરીને વાહરવાનું, એટલે જે એની ભીનાશ હોય એ એકદમ કોરું થઈ જાય. એટલે તમે દાખલા તરીકે ઓટોમેટિક ઓવણિયાથી વાવવાના હોય કે હાથે પૂંખીને વાવવાના, અમે આવતીકાલે હાથે પૂંખીને વવડાવવાના છીએ. તો આ રીતે એને છાયામાં પોરું પાડી દેવું. અમે આ જીરાને પટ દઈને બાપુની વાડીમાં 2 વર્ષથી કામ કરવી હતી તો કોઈ જાતનો રોગ નથી આવતો કે સારું રહેશે, જીરું સારું પણ થાય છે. તે છતાં દવા બધું ગાયનું મૂતર ને સાણ ને બાણ ને બધું જે બાપુએ અમને દેશી દવા બતાવી બતાવીને અમે 2 વર્ષથી કામ કરીએ બાપુની ખેતીમાં, તો આથી બધો અમને ફાયદો અને જીરું બીરું બધું સારું થાય છે. ઝેરી દવા કોઈ અમે ઉપયોગ કરતા નથી, બધી દેશી દવાનો જ ઉપયોગ કરવી છે. કપાસ પણ અમારો અત્યારે હાલ ઉભો હોય 40 વીઘાનો, એમ પણ અમે દેશી દવાને જ બધો ઉપયોગ કર્યો હોય, ઝેરી દવા કોઈ નથી કરી. બધો અમારો કપા લીલો છે અને હાલો બાપુને બધી અમે દેશી દવાનો જ ઉપયોગ કરવી છે. કોઈ જાતની ઝેરી દવાનો અમે ઉપયોગ કરતો નથી. અમારા પણ માંડવી આવી હતી, માંડવી મેં અમે ઉપયોગ કર્યો, બધે દેશી દવાનો જ ઉપયોગ કર્યો. તો માંડવી અમે ફેલાવેલો જ અમે ઉપયોગ કર્યો, તો અમારે માંડવી આ જમીનની અંદર તો સારી થઈ છે.